નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ન્યુઝન સ્કૂલની યુટ્યુબ ચેનલ પર આપ બધાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ છ ની અંદર ગણિત વિષયમાં માપન તેમાં છેત્રફળ વિશે અભ્યાસ કરવાનો છે આગળનો ટોપિક આપણે પરિમિતિ વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ હવે આપણે જોવાનું છે ક્ષેત્રફળ પરિમિતિ એટલે ફરતી બાઉન્ડરીનું માપ ફરતી બાજુઓનો સરવાળો અહીંથી ચાલવાનું શરૂ કરો અને અહીંથી આટલું ચાલો તો એ આપણી પરિમિતિ કહેવાય પરંતુ છેત્ર એટલે શું તો કે અહીંયા મેં આકૃતિ દોરેલી છે આ આકૃતિ એ અહીંયા પૃષ્ઠફળ એટલે કે અહીંયા આ સપાટી ફળ આ પૃષ્ઠફળ રોકેલ જગ્યા આ પૃષ્ઠ એટલે પાનું એના પર રોકેલ જગ્યા તો જુઓ એક સિક્કો લઉં હું આ સિક્કાએ અહીંયા રોકેલ જગ્યા આ સિક્કાએ અહીંયા રોકેલી જગ્યા તો એ જેટલી જગ્યા રોકે ને એને કહેવાય છેત્રફળ અહીંયા મેં આ લંબ ચોરસ લીધું તો લંબ ચોરસે રોકેલી જગ્યા અહીંયા મેં વર્તુળ લીધું તો વર્તુળે રોકેલ જગ્યા અહીંયા અમે ચોરસ લીધું તો ચોરસે રોકેલ જગ્યા તો જેટલી જગ્યા રોકે જેટલી સપાટીનો જેટલો ભાગ રોકે છે એ ભાગને કહેવાય તો આ સિક્કાનું ક્ષેત્રફળ કેટલું તો કે અહીંયા એને જેટલો ભાગ રોકેલો અહીંયા આ સિક્કાનું ક્ષેત્રફળ કેટલું વર્તુળનું ક્ષેત્રફળ એટલું આ સિક્કાનું ક્ષેત્રફળ થશે આવી કોઈ પણ જગ્યા હોય તો એના દ્વારા રોકાયેલ ભાગ એટલે કહેવાય ક્ષેત્રફળ તો બંધ આકૃતિ સપાટીનો જેટલો ભાગ રોકે છે અહીંયા જેટલો ભાગ રોકાય એટલે એને કહેવાય છેત્રફળ શું કહેવાય ત્યારબાદ તમે કોઈ પણ ઉદાહરણ લઈ શકો છો જે તમે ઉદાહરણ ધારો એ ઉદાહરણ અહીંયા લઈ શકો છો તમારા ઘરમાં નાખેલી લાદી તો એક લાદી ઉપાડી તમે ગમે ત્યાં મૂકો તો એ જેટલી જગ્યા રોકે એ શું કહેવાય એનું ક્ષેત્રફળ એનું ક્ષેત્રફળ કેટલું હોય એ તમે નક્કી કરી શકો છો ત્યારબાદ હવે કે છેત્રફળ શોધવું કઈ રીતના એ જોવાનું છે તો સૌપ્રથમ પ્રથમ આપણે જોઈએ ક્ષેત્રફળનું અનુમાન લગાવવું તો અહીંયા આપણે એક આકૃતિ દોરેલી છે એ આકૃતિમાં એક ચોરસ અહીંયા ખાના કરેલ છે એક ખાનાનું ક્ષેત્રફળ છે એક સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળનો એકમ ખાસ યાદ રાખજો સેન્ટીમીટર સ્ક્વેર આવશે અથવા મીટર હોય તો મીટર સ્ક્વેર સ્ક્વેર એટલે વર્ગ બે ઘાત કેમ આવશે એ પાછળ આપણે જોઈશું હવે એક ખાનાનું ક્ષેત્રફળ કેટલું સેન્ટીમીટર નું વર્ગ તો અહીંયા છેત્રફળ કેવી રીતના શોધી આખા ખાનાનું તો ખબર પડી ગયા હાલો એક ને એક બે ને ત્રણ આખા ખાનાનું આખે આખા જે ખાના આવ્યા એનું છેત્રફળ કેટલું આવ્યું ત્રણ એટલે કે આખા ચોરસ આખા ચોરસ ની સંખ્યા કેટલી ત્રણ આખા ચોરસની સંખ્યા કેટલી થશે ત્રણ હવે અડધા ચોરસની સંખ્યા અડધા ચોરસની સંખ્યા જો અહીંયાથી આ અડધું એક પછી આ બે અને આ ત્રણ આ ત્રણ અડધા આવ્યા ત્રણ આખા આવ્યા ત્રણ અડધા આવ્યા હવે છેત્રફળ કેટલું થાય છેત્રફળ તો કે આખા છે એને ગુણ્યા એક કરવાના વત્તા અડધા છે એનું છેત્રફળ આખું આ એક ચોરસનું છેત્રફળ હોય આખા ચોરસનું છેત્રફળ એક હોય તો આમ અડધા ચોરસનું છેત્રફળ કેટલું થાય અડધો ચોરસનું અડધું થાય કારણ કે આ સાઈડનો ભાગ પછી આપણે દોરીએ આનું પણ કેટલું થાય અડધું બંને ભેગા કરો એટલે એક ત્રણ અડધા ચોરસ હોય એને ગુણ્યા વન આફ કરવાના આખા ચોરસ હોય એને ગુણ્યા એક કરવાના તો ત્રણ ગુણ્યા એક એટલે ત્રણ વત્તા અહીંયા ત્રણ ગુણ્યા એક એટલે ત્રણના છેદમાં બે ત્રણના છેદમાં કઈ ન હોય તો એક કહેવાય લસા આવશે બે લસા કેટલો મળશે અહીંયા તમને લસા બે મળશે ત્રણ અને અહીંયા ગુણવાના થશે છ કારણ કે બે વડે છેદ બનાવવા માટે બે બનાવવા માટે અંશમાં પણ બે વડે ગુણવા પડે વત્તા ત્રણ ત્રણ ને છ નવના છેદમાં બે હવે અપૂર્ણાંકમાં ફેરવીએ તો ચાર બે ચાર દુ આઠ ને બે એકમ લખવું હોય તો ચોરસ સેમી ચોરસ સેમી શું કામ કારણ કે આમ હોય તો આ બાજુ સેન્ટીમીટર આ બાજુ સેન્ટીમીટર ચોરસ સેમી અથવા તમે એકમ લખી શકો સેમી ની બે ઘાત કેટલી સેન્ટીમીટરની બે ઘાતો બે ઘાત એકમ કેમ લખીએ છીએ કારણ કે એક વાર સેન્ટીમીટર ગુ સેન્ટીમીટર તો સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર એટલે ઘાતનો એનો એકમ આવશે સેન્ટીમીટરની બે ઘાતો તો આ હતું આપણું ઘણા અનુમાન લગાવવું હવે આપણે જોવાનું છે સ્વાધ્યાય તેર પોઈન્ટ બે સોરી સ્વાધ્યાય દસ પોઈન્ટ બે જે તમારા છેત્રફળ અનુમાન લગાવશે એના આધારિત દાખલા છે સ્વાધ્યાય દસ પોઈન્ટ બે ચાલો જોઈએ તેમાં દાખલા નંબર એક કે નીચેની આકૃતિઓના છેત્રફળ આવરીત ચોરસની ગણતરી કરીને મેળવો આવરીત ચોરસ એટલે કેટલા ચોરસ અહીંયા આખા છે તો અહીંયા જુઓ પેલું આખા ચોરસની સંખ્યા કેટલી આખા ચોરસ ની સંખ્યા કેટલી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવ છે અડધા ચોરસ છે નથી તો છેત્રફળ કેટલું થશે નવ ગુણ્યા એક એટલે એના બરાબર નવ ચોરસ સેન્ટીમીટર નવ ચોરસ એકમ જો પાછળ કાંઈ એકમ આપેલો નથી તમને એટલે લખી નાખવાનો એકમ સેન્ટીમીટર નથી આપેલું મીટર મીટર નથી આપેલું એટલે તમે શું કહી શકો નવ ચોરસ એકમ ત્યારબાદ અહીંયા ચોકડી છે તો ચોકડીમાં કેટલા ખાના છે એક બે ત્રણ ચાર પાંચ ખાના રોકાય છે તો આખા ચોરસની સંખ્યા કેટલી છે પાંચ તો છેત્રફળ કેટલું થશે છેત્રફળ થશે પાંચ ગુણ્યા એક એટલે પાંચ ચોરસ એકમ બોલાય પાંચ ચોરસ એકમ ત્યારબાદ સી એમાં આખા ચોરસ ની સંખ્યા કેટલા છે એક બે આખા ચોરસ બે છે અડધા ચોરસની સંખ્યા અડધા કેટલા છે આ એક છે આ બીજું છે અને ત્રણ ત્રણ આખા બે આખા છે અને ત્રણ ને એકા ચાર ચાર અડધા છે કેટલા છે ટોટલ એક આ બે આ ત્રણ અને આ અડધા છે તો છેત્રફળ બે ગુણ્યા એક વત્તા અડધા હોય એટલે એને ઘરે ગુણાકાર કેટલો કરવાનો અડધો તો બે દુ ચાર તો બે વત્તા બે એટલે બે ને બે ચાર ચોરસ એકમ કેટલું થશે ચાર ચોરસ એકમ ત્યારબાદ ડી એમાં થશે આખા ચોરસની સંખ્યા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આખા ચોરસની સંખ્યા આ એની બાઉન્ડ્રી છે આવડિયા તો આખા ચોરસની સંખ્યા કેટલી થઈ આઠ તો ક્ષેત્રફળ આઠ ગુણ્યા એક એટલે કે આઠ ચોરસ એક ત્યારબાદ જોઈએ ઈ એમાં આખા ચોરસની સંખ્યા કેટલી થશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ દસ તો એનું છેત્રોફળ કેટલું થશે છેત્રફળ તો છેત્રોફળ થશે દસ ગુણ્યા એક એટલે કે દસ ચોરસ એકમ એનું છેત્રફળ થશે દસ ચોરસ એકમો ત્યારબાદ એફ એફમાં આખા ચોરસની સંખ્યા એક બે અડધા ચોરસની સંખ્યા અડધા ચોરસની સંખ્યા છે ચાર તો છેત્રફળ કેટલું થશે આખા હોય એને ગુણ્યા એક કરવાનું વત્તા અડધા હોય એને ગુણ્યા અડધા ચોરસ ચાર છે એને ગુણ્યા અડધા કરવાના તો બે દુ ચાર છે દે એટલે બે એકા બે વત્તા બે ટોટલ ચાર ચોરસ એકમ ટોટલ કેટલા ગણવાના ચાર ચોરસ એકમ ત્યારબાદ છે જી આગળનો જોઈએ જી જીમાં આખા ચોરસની સંખ્યા કેટલી થશે શું ગણવાનું આપણે તો આખા ચોરસની સંખ્યા એક બે ત્રણ અને ચાર આખા ચોરસની સંખ્યા ચાર થશે અડધા ચોરસની સંખ્યા તો કે અહીંયા અડધું છે અહીંયા અડધું છે અહીંયા અડધું છે અને અહીંયા અડધું છે તો અડધા ચોરસની સંખ્યા પણ કેટલી થશે ચાર તો છેત્રફળ ચાર ગુણ્યા એક વત્તા ચાર ગુણ્યા એકના છેદમાં બે અડધા ચોરસની સંખ્યા એટલે અડધો ગુણાકાર કરવાનો તો ચાર દુ આઠ ચારે ચાર વત્તા સોરી બે દુ ચાર ચારે ચાર વત્તા બે ચાર ને બે છ ચોરસ એકમ એનું છેત્રફળ થશે છ ચોરસ એકમ ત્યારબાદ અહીંયા જુઓ આખા ચોરસની સંખ્યા આખા એક બે ત્રણ ચાર પાંચ પાંચ તો છેત્રફળ કેટલું થશે પાંચ ગુણ્યા એક પાંચ ગુણ્યા એક એટલે પાંચ ચોરસ એકમ ત્યારબાદ આઈમાં જુઓ આખા ચોરસની સંખ્યા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ આખા ચોરસની સંખ્યા કેટલી થશે નવ તો છેત્રફળ છેત્રફળ નવ ગુણ્યા એક એટલે કે નવ ચોરસ એકમ ત્યારબાદ જે એમાં આખા ચોરસની સંખ્યા એક બે જેમાં આખા ચોરસની સંખ્યા કેટલી છે બે અડધા ચોરસની સંખ્યા આડધું આડધું અડધું આ અડધું ચાર તો છેત્રફળ કેટલું થશે આખું ચોરસ હોય એને ગુણ્યા એક વત્તા અડધા ચોરસ હોય એને ગુણ્યા અડધું તો બે દુ ચાર બે વત્તા બે બે ને બે ચાર ચોરસ એકમ કેટલું થશે ચાર ચોરસ એક ત્યારબાદ જોઈએ કે કેમાં આખા ચોરસની સંખ્યા આખા ચોરસની સંખ્યા કેટલી થશે એક બે ત્રણ ચાર અડધા ચોરસની સંખ્યા બે અડધા ચોરસની સંખ્યા બે છેત્રફળ છેત્રફળ કેટલું થશે તો કે ચાર ગુણ્યા એક વત્તા બે ગુણ્યા એકના છેદમાં બે તો બે બે કેન્સલ થઈ ગયા તો ચારે ચાર વત્તા કાંઈનો વધુ હોય તો એક વધો હોય તો પાંચ ચોરસ એકમ ત્યારબાદ જે પછી છે અહીંયા આપણે કે કે બાદ છે એલ કે બાદ આપણે જોવાનું છે આ એલ છે હવે એલ માં આકૃતિ જુઓ તો આખા ચોરસ કેટલા આવેલા છે આખા ચોરસ આખા ચોરસની સંખ્યા ચાલો ગણીએ આ એક આ બે અને આ જો અહીંયા આ ત્રણ એ આખું ચોરસ છે તમે આકૃતિ ટેક્સ ટેક્સ બુકની અંદર આપેલી છે આકૃતિ જોજો એટલે તમને પરફેક્ટ ખબર પડી જશે આખા ચોરસની સંખ્યા ત્રણ છે ત્યારબાદ અડધા ચોરસની સંખ્યા અડધું જ આવેલું હોય એવા ચોરસની સંખ્યા આખું ન હોવું જોઈએ પરંતુ કેવું હોવું જોઈએ અડધું જ આવેલું હોવું જોઈએ તો એ આ એક અડધું આ આ આ બીજું ત્યારબાદ ત્રીજું ચોથું અડધા ચોરસની સંખ્યા પણ કેટલી છે ચાર છે અડધા ચોરસની સંખ્યા ચાર છે આ પેલું બીજું ત્રીજું ને ચોથું ત્યારબાદ અડધાથી વધારે અડધાથી વધારે હોય તેની સંખ્યા તો કે અડધાથી વધારે હોય એવા કેટલા એક જુઓ આ અડધાથી વધારે ત્યારબાદ અહીંયા આ અડધાથી વધારે બે અને એક આ અડધા એટલે આ ચોકડી વાળા રી અડધાથી વધારે છે ત્રણ અને અડધાથી ઓછા હોય અડધાથી ઓછા હોય તો અહીંયા બધા જ આવી ગયા અડધાથી ઓછા કેટલું છે આ એક છે ટપકાવાળું તો અડધાથી ઓછા હવે અડધાથી ઓછા હોય ને એ હોય ભલે ગમે એટલા પણ એને ગણવાનું નહીં ગણતરીમાં અડધાથી ઓછા વાળાને લેવાનું થાતું નથી તો અહીંયા છેત્રફળ કેટલું થશે ત્રણ ગુણ્યા એક આખું હોય એને ગુણ્યા એક વત્તા અડધું એને ગુણ્યા અડધું વત્તા અડધાથી વધારે હોય ને અડધાથી વધારે એને ગુણ્યા પણ એક લઈ લેવાનું જો અડધાથી વધારે ત્રણ હે તો એને ગુણ્યા પણ કેટલું લઈ લેવાનું એક અને અડધાથી ઓછું તો એનું તો કંઈ ગણવાનું નહીં એને કેવા ગણ લેવાના જીરો તો અહીંયા છેદ ઉડાડીએ તો છેદ ઉડશે બે તો ત્રણ વત્તા ત્રણ એકા ત્રણ વત્તા બે અને ત્રણ એકા ત્રણ તો ત્રણ ને ત્રણ છ ને બે આઠ ચોરસ એકમ આઠ ચોરસ એકમ એનો જવાબ મળશે એલનો હજી આપણે બે દાખલા એમ અને એન બાકી છે એમ અને એન આ જ રીતના છે તમારે અડધા આખા અડધાથી ઓછા અને અડધાથી વધારે એમ ચાર ચાર વખત આ લખવું પડશે તો એ બે દાખલા તમારે પ્રેક્ટિસ માટે ગણવાના થાય છે જે બે દાખલા બાકી છે સ્વાધ્યાય દસ પોઈન્ટ બે ના દાખલા નંબર એક એમાં એમ અને એન આ એમ અને એન આ બે દાખલા બાકી છે એ તમારે હોમવર્કમાં પ્રેક્ટિસ માટે ગણવાના છે ચાલો હવે જોઈએ ક્ષેત્રફળ સૂત્ર આધારિત કેવી રીતના મળશે તો એમાં સૌપ્રથમ જોવાનું છે લંબ ચોરસ ક્ષેત્રફળ સૂત્ર આધારિત ક્ષેત્રફળ મેળવવાનું એમાં ક્ષેત્રફળ કેવી રીતના મળશે એ હવે જોઈએ સૂત્ર તો લંબચોરસના ના સૂત્ર શું થશે લંબ ચોરસનું છેત્રફળ એના બરાબર લંબચોરસનું ક્ષેત્રફળ શું થશે તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ એની જે લંબાઈ છે ને એ લંબાઈ એને ગુણ્યા લંબાઈ ગુણ્યા પહોળાઈ આ એના છેત્રફળનું સૂત્ર છે કેનું હવે અહીંયા આપણે મેં ઉદાહરણ લખ્યું છે એ એક્ઝામ્પલ માટે ગણીએ તો લંબ ચોરસનું છેત્રફળ એના બરાબર લંબાઈ કેટલી છે છ ગુણ્યા પહોળાઈ પહોળાઈ કેટલી છે ચાર એકમ ચોરસ સેન્ટીમીટર તો છ ચોક ચોવીસ ચોરસ સેન્ટીમીટર લંબ ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ હવે આપણે યાદ રાખવાનું છે લંબ ચોરસનું છેત્રફળ એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ હવે તમે આમાં એક એક સેમીના ખાના કરશો ને એટલે તમને ચોવીસ ખાના મળશે તો હવે આપણે એ ખાના કરવાની જરૂર છે નહીં જો આપણને સૂત્ર ખબર હશે તો સીધું જ થઈ જશે ક્ષેત્રફળ એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાય સૂત્ર ખબર હોવી જોઈએ ત્યારબાદ ચોરસનું ક્ષેત્રફળ ચોરસનું ક્ષેત્રફળ તો ચોરસનું ક્ષેત્રફળ શું થાય તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ લંબાઈ ગુણ્યા લંબાઈ ચોરસનું છેત્રફળ થશે લંબાઈ ગુણ્યા લંબાઈ કારણ કે ચોરસમાં તો કાંઈ પહોળાઈ હોતી નથી બધી બાજુનું માપ કેવું સરખું હોય એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ ઓલું ઉદાહરણ આપ્યું એનું દાખલો ગણી જોઈ તો ચોરસનું છેત્રફળ એના બરાબર લંબાઈ કેટલી આપેલી ત્રણ સેમી એને ગુણ્યા અહીંયા લંબાઈ કેટલી આપેલી ત્રણ સેમી તો ત્રણ ત્રણ બાર ત્રણ ગુણ્યા ત્રણ નવ સેમી ગુણ્યા સેમી સેમીનો વર્ગ અથવા તમે એકમાં આવું પણ લખી શકો નવ ચોરસ સેમી સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર કરીએ એટલે આપણે શું લખીએ સેન્ટીમીટરનો વર્ગ લખીએ સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર કરીએ એટલે આપણે લખીએ સેન્ટીમીટરનો વર્ગ તો આપણે આ બે સૂત્ર ખાસ યાદ રાખવાના છે લંબચોરસનું ક્ષેત્રફળ અને અહીંયા ચોરસનું ક્ષેત્રફળ ચોરસનું ક્ષેત્રફળ કહીએ તો લંબાઈ ગુણ્યા લંબાઈ અને લંબચોરસનું ક્ષેત્રફળ કહીએ તો લંબાઈ ગુણ્યા હળાઈ તો આજના વિડીયોમાં અહીંયા આપણે જોયું સ્વાધ્યાય આપણું તેર દસ પોઈન્ટ બે એ સ્વાધ્યાય દસ પોઈન્ટ બે પૂર્ણ થઈ ગયું ત્યારબાદ બે છૂટ સૂત્ર લંબચોરસનું ક્ષેત્રફળ અને ચોરસનું ક્ષેત્રફળ આ બે આપણે સૂત્ર જોઈએ તો આજના વિડીયોમાં અહીં સુધી રાખીએ બાકીનો અભ્યાસક્રમ આપણે આગલા વિડીયોની અંદર કરશું થેન્ક યુ જય ભારત જય હિન્દ